જામનગર નજીક બેળગામ પાસે નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પડાણાના રમેશ રામજી ચૌહાણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા પણ બેડની નદીમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે ફરી એવી જ ઘટનાથી ચકચાર ફેલાઈ છે. ગુજરાત એટીએસે રાજકોટની સોની બજારમાં કારીગર તરીકે કામ કરતા ત્રણ શખ્સને ઝડપી લેતા અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ત્રણેય આરોપી સોની બજારમાં કારીગર તરીકે કામગીરી આતંકી મોડ્યુલને સુદૃઢ કરતા હોવાની થિયરી પ્રકાશમાં આવી છે. આરોપીઓ પાસેથી હથિયાર મળી આવ્યા છે. જામનગરમાં પણ સ્લીપર સેલ આ રીતે સક્રિય હોઈ શકે છે. એટીએસ સમગ્ર ગુજરાતમાં આતંકી નેટવર્કને તોડવા કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે પરપ્રાંતીય કારીગરો કે વ્યક્તિઓને નોકરી આપતા પૂર્વે તેમના બેકગ્રાઉન્ડની પૂરતી ચકાસણી કરવી અને પોલીસને માહિતગાર કરવા સહિતની સાવધાની રાખવામાં આવે એ હિતાવહ છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થઈ રહેલા 2320 મીટર લાંબા સિગ્નેચર બ્રિજનું 92% નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. 978 કરોડના ખર્ચે સાકાર થનાર આ બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ છે. વર્ષ 2018થી આરંભ થયેલ નિર્માણ કાર્ય ઓક્ટોબર 2023માં પૂર્ણ થવાનું અનુમાન છે. બ્રિજ બની જતા બેટ દ્વારકા જમીન માર્ગે દ્વારકા પંથક સાથે જોડાઈ જશે, તેમજ પ્રવાસનને વેગ મળશે. સુવિધાની સાથે જ સ્થાપત્યનું નવું નજરાણું પણ મળશે. જામનગરમાં તળાવની પાળે આવેલ શ્રી બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. આજે અખંડ રામધૂનને 59 વર્ષ પૂર્ણ થતા વિશેષ રામધૂન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વિનુભાઈ તન્ના સહિતના હોદ્દેદારોએ વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે કીર્તન મંડળ તથા ધર્મપ્રેમી પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. છોટી કાશી તરીકે ઓળખાતા આ જામનગરમાં તળાવની પાળ ખાતે આજથી કરી અને 59 વર્ષ પહેલા એટલે કે 1 ઓગસ્ટ 1964ના રોજ પ્રેમ ભિક્ષુજી મહારાજની હાજરીમાં એના શોમાં રાજકોટ, પોરબંદર તેમજ અન્ય જગ્યાએ મળી અને 5 શહેરોમાં આ અખંડ રામધૂન ચાલુ છે અને હજી ભવિષ્યમાં ખંભાળિયા તરફ પણ કદાચ આ અખંડ રામધૂન શરૂ થશે એમ આપણે બાલા હનુમાન ભગવાનને અને રામ ભગવાનને પ્રાર્થના કરીએ કે મારી જિંદગી પણ 60 વર્ષ નથી થઈ, મારી ઉંમર પહેલાની અખંડ રામધૂન ચાલુ છે, ત્યારે આવતા વર્ષોમાં પણ આ અખંડ રામધૂન અવિરતપણે લોકોના પ્રેમથી અને ભક્તોના પ્રેમથી અને બાલા હનુમાન ભગવાનના અને રામ ભગવાનના આશીર્વાદથી ચાલુ રહે અને લોકો ઉપર ભગવાનની કૃપા વરસે એટલી જ પ્રાર્થના સાથે. આજે 60મા વર્ષમાં જયારે પ્રવેશી છે ત્યારે બાલા હનુમાન ભગવાનને 7:30 થી 8 એક મહાઆરતીનો પ્રોગ્રામ કરેલો. આરતી તો દરરોજ થાય છે પણ આજે એક અમૂલ્ય લાવો હતો, કેમ કે લોકોના દિલમાં એક ખુશી હતી અને 60 વર્ષ જયારે જિંદગીના પણ લોકોના પૂરા નથી થતા હતા ત્યારે અખંડ રામધૂનના 60 વર્ષ પૂરા થાય અને એ રામધૂનમાં લાભ લેવો એ તો ખરેખર અમૂલ્ય લાવો છે. અને મને પણ એક આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આ લાવો મને મળ્યો એ મારી જિંદગીમાં કદાચ એક અમૂલ્ય લાવો છે. મારા પહેલા પણ ગીતાવીજ દવે સાહેબ અને અન્ય પ્રમુખોએ પણ ખૂબ સેવા આપી છે અને ટ્રસ્ટી મંડળો પણ સેવા આપી રહ્યા. સમૂહમાં સાથે મળી અને આ મંદિરની સેવા કરી એટલી જ પ્રભુ પાસે પ્રાર્થના.